गत केटलाक दिवसोमां हिमाचल प्रदेशनी स्थिति बदतर बनी छे। वरसाद अने भूस्खलने एवो तो विनाश वेर्यो छे के ठेक ठेकाणे मात्र आज प्रकारना दृश्यो सामे आवी रह्या छे, जेमां नुकसान जोवा मळे छे। शिमला, कांगड़ा, मंडी अने चंबामां स्थिति कफोड़ी बनी छे। पाछला चार दिवसमां कुल 74 થી વધુ લોકોના મોત થયા છે। સૌથી વધુ શિમલામાં 22 અને મંડીમાં 20ના મોત નિપજ્યા છે। સોલનમાં 10 અને કાંગડામાં 4 લોકોના મોત થયા છે। અતિ ભારે વરસાદને કારણે 300થી વધુ ઘરો નષ્ટ થયા છે। અત્યાર સુધી કુલ 2500 લોકોનું સ્થળાંતર કરાયું છે। આ સાથે પ્રભાવિત જિલ્લાઓમાં 10000 કરોડના નુકસાનનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે। સતત 5મા દિવસે પ્રભાવિત ક્ષેત્રોમાં રેસ્ક્યુ ઓપરેશન થયું છે। એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની બચાવ કામગીરી। क्या आप अभी माता पिता बनने का इंतजार कर रहे हैं? आज ही 7825893603 पर कॉल करें। ओएसएस फर्टिलिटी के कम लागत वाले आईवीएफ उपचार की सहायता से अपना सपना पूरा करें और सभी को खुशखबरी दें। ત્યારે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, કારણ કે બચાવ કામગીરી પણ કેટલી પડકારજનક અહીં સાબિત થઈ રહી છે તે જોઈ શકાય છે। અહીં ભૌગોલિક સ્થિતિ એ રીતની છે અને આડેધડ જે વિકાસ કાર્યો પણ થયા છે તે પણ આ પૂર માટે, આ જળ પ્રલય માટે કારણભૂત માનવામાં આવી રહ્યા છે। તેવા સમયે નુકસાનીના અને વિનાશના આ દ્રશ્યો, ત્યારે હિમાચલ પ્રદેશમાં ફસાયેલા લોકોની મદદે ભારતીય વાયુસેના આવી છે। છેલ્લા 72 કલાકમાં એરફોર્સે 1000થી વધુ લોકોને બચાવ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે। કાંગડામાંથી હેલિકોપ્ટર દ્વારા 220 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। આ સાથે અલગ અલગ જિલ્લામાં ફસાયેલા લોકોને પણ એરલિફ્ટ કરાયા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે અંતરિયાળ વિસ્તારો છે જ્યાં મદદ નથી પહોંચી શકતી, ત્યાં આ વાયુવીરોએ મદદ પહોંચાડી છે અને લોકોને બચાવ્યા છે। આ સીધા દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે, એક તરફ બચાવ ટુકડીઓ કામ કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયન એરફોર્સના જાંબાઝો કઈ રીતે આ વિસ્તારમાં પહોંચીને લોકોને બચાવી રહ્યા છે।